नमस्कार। सौ सूरत वासियों ने प्रणाम। आप श्रीने जणावता आनंद थाय छे के तारीख 25 मार्च 2018 रविवार ने रामनवमी ना पवित्र दिवसे सूर्यपुत्री तापी नदी लोकमाता तापी नदी शुद्धिकरण અભિયાન શરૂ થઈ જવા રહ્યું છે। આ પ્રસંગે લોકમાતા તાપી નદી શુદ્ધિકરણ અભિયાનમાં આપને મિત્ર મંડળ સહિત ઉપસ્થિત રહેવા હાર્દિક આમંત્રણ પાઠવું છું। સુરત મહાનગરના સૌ સામાજિક આગેવાનો, ધાર્મિક આગેવાનો, વેપારીઓ, ઉદ્યોગપતિઓ, શિક્ષણ જગતના આગેવાનો, વિદ્યાર્થીઓ, સમાજના અનેક સ્તરના અનેક વર્ગના પ્રતિનિધિઓને આ શુદ્ધિકરણ અભિયાનમાં જોડાવવા નમ્ર અનુરોધ છે, નમ્ર પ્રાર્થના છે, નમ્ર અપીલ છે। સમગ્ર બ્રહ્માંડ જેના દ્વારા ચાલે છે તે સૂર્ય દેવતા, સૂર્ય દેવતાની પુત્રી તાપી નદી અને આ લોકમાતા તાપી નદી ને વરદાન છે કે જ્યાં જ્યાંથી એ પસાર થશે ત્યાં ત્યાં સમૃદ્ધિની જળકાર જળકશે। અને એટલા માટે પ્રાચીન કાળથી હિન્દુસ્તાન સોને કી ચિડિયા કહેવાતું હતું, ત્યારે પણ અંગ્રેજો સૌપ્રથમ વખત હિન્દુસ્તાનમાં સુરતના બંદરે ઉતર્યા। સુરતનું તે વખતનું એ જમાનામાં પણ એ જ જાહોજલાલી અને સમૃદ્ધિ જાણીતી હતી। આજે પણ એ જ જાહોજલાલી અને સમૃદ્ધિ સુરતની જાણીતી છે, એટલા માટે ટેક્સટાઇલ સિટી અને ડાયમંડ સિટી તરીકે આપણે ઓળખીએ છીએ હીરા અને વસ્ત્ર। સૂર્ય દેવતાનું વરદાન હોવાને કારણે સાક્ષાત લોકમાતા તાપી નદીને સ્મરણ કરતા આપણે પુણ્ય પ્રાપ્ત થાય છે। તો આ તબક્કે મારે સુરતમાં તમામ નગરજનોને નમ્ર અપીલ છે, સૌ સામાજિક આગેવાનો, સૌ વેપારીઓ, ઉદ્યોગપતિઓ, ધાર્મિક આગેવાનો, શિક્ષણ જગતના આગેવાનો, સ્વૈચ્છિક સંસ્થાઓ, એનજીઓ, વિદ્યાર્થીઓ, તમામે તમામ વર્ગના સ્તરના પ્રતિનિધિઓ આગેવાનોને નમ્ર નિવેદન છે કે આપણી સૌની નૈતિક ફરજ છે લોકમાતા તાપી નદી શુદ્ધિકરણનું અભિયાન શરૂ થઈ જવા રહ્યું છે ત્યારે આપણે સૌ આ અભિયાનમાં જોડાય